માતાનું નામ છે ચતુર શિયાળ અને સિંહ. એકવાર એક બ્રાહ્મણ જંગલમાંથી પસાર થતો હતો. એક જગ્યાએ એણે એક મોટું પાંજરું જોયું. એ પાંજરામાં સિંહ પૂરાયેલો હતો. બ્રાહ્મણને જોઈને સિંહે નમ્રતાથી પૂછ્યું, હે બ્રહ્મદેવ, આપ તો દેવતા છો, મારી રક્ષા કરો. એક શિકારી મને આ પાંજરામાં પૂરી જતો રહ્યો છે, એમાંથી મને મુક્ત કરો. હું 3 દિવસથી ભૂખ્યો તરસ્યો છું. જો મારી પીડા સમજી મારી યાચના સાંભળીને પણ મદદ નહીં કરો તો આપને પાપ લાગશે. બ્રાહ્મણે કહ્યું, અરે ભાઈ સિંહ, તું મને શું મૂર્ખ સમજે છે? હું તને આ પાંજરામાંથી બહાર કાઢીશ કે તરત જ તું મને ખાઈ જઈશ. સિંહે કહ્યું, ના ભાઈ ના, હું ભૂલે ચૂકે એવી મૂર્ખામી નહીં કરું. બ્રાહ્મણ દેવ, આપ તો મારા પિતા તુલ્ય છો. આપ મને મદદ કરીને મારું ભલું કરવાના છો, પછી હું તમને કેવી રીતે ખાઈ જઈશ? મારે ખાવા માટે તો આ જંગલમાં કેટલા બધા પ્રાણીઓ છે, નથી? તમે મારી ઉપર વિશ્વાસ રાખો. આમ સિંહ વારંવાર બ્રાહ્મણ પાસે વિનંતી કરવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણને તેની ઉપર દયા આવી. બ્રાહ્મણે તરત જ પાંજરું ખોલીને સિંહને બહાર કાઢ્યો. સિંહ પાંજરાની બહાર આવ્યો અને આળસ ખાધી. પછી આમ તેમ જોવા લાગ્યો અને પછી વિચારવા લાગ્યો, અહીં તો દૂર દૂર સુધી કોઈ શિકાર દેખાતો નથી અને મને તો ખૂબ જ ભૂખ લાગી છે. મારે હવે આ બ્રાહ્મણને ખાઈને મારી ભૂખ શાંત કરવી પડશે. આમ વિચારીને સિંહે જોરદાર ત્રાડ પાડી અને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, મને ખૂબ જ ભૂખ લાગી છે. મને દૂર દૂર સુધી કોઈ શિકાર દેખાતો નથી, માટે હું આપને ખાઈને મારી ભૂખ શાંત કરીશ. સિંહની વાત સાંભળીને બ્રાહ્મણ ખૂબ જ ગભરાઈ ગયો અને કહ્યું, હે વનરાજ, મારી ઉપર શા માટે અત્યાચાર અન્યાય કરો છો? મેં તો તમને પાંજરામાંથી બહાર કાઢીને મુક્ત કર્યા. સિંહે કહ્યું, તો હવે મારી ભૂખ શાંત કરીને એક ઉપકાર કરો. આમે રાજાની સેવા કરવી પ્રજાનો ધર્મ છે. બ્રાહ્મણ પોતાનો જીવ જોખમમાં આવી જવાને કારણે પોતાની ભૂલ બદલ પસ્તાવા લાગ્યો. મારા ઉપકારનો આવો બદલો, ધિક્કાર છે આ સિંહને. બ્રાહ્મણે કહ્યું, જુઓ વનરાજ, આપણે આ વાતનો ન્યાય કોઈ ત્રીજા પાસે કરાવી લઈએ. જો કોઈ એમ કહે કે તમે મને ખાઈ જાઓ, તે વાત યોગ્ય છે, તો પછી તમે જરૂર ખાઈ જજો. સિંહે વિચાર કર્યો, હવે તો હું આઝાદ છું, મારી વિરુદ્ધ કોણ બોલશે? સિંહે કહ્યું, બરાબર છે, ચાલો. બરાબર એ જ સમયે ત્યાંથી એક શિયાળ નીકળ્યું. સિંહે એને પોતાની પાસે બોલાવ્યો, પણ એ ખૂબ જ ડરી ગયો. સિંહે કહ્યું, આ બ્રાહ્મણ દેવતાની વાત સાંભળ અને ન્યાય કર કે અમારા બંનેમાં કોની વાત સાચી છે, મારી કે એની. બ્રાહ્મણે કહ્યું, ભાઈ શિયાળ, મેં આ વનરાજનો જીવ બચાવ્યો, હવે એ જ મને ખાઈ જવા માંગે છે, તો આ વાત બરાબર છે, ન્યાય ભરી છે? શિયાળે નવાઈ પામતા કહ્યું, શું કહ્યું પંડિતજી? તમને ભાન છે? સપનું તો નથી જોઈ રહ્યા ને? અરે, જિંદગી અને મોતના માલિક તો આ વનરાજ પોતે જ છે.
તમે એમનો જીવ બચાવનાર કોણ છો? બ્રાહ્મણે કહ્યું, અરે ભાઈ, એ વખતે સિંહ આ રીતે આઝાદ નહોતો, પાંજરામાં પુરાયેલો હતો. શિયાળે અવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ક્ષમા કરો મહારાજ, પાંજરામાં આ વનરાજ પુરાયેલા હતા, આવડા નાના પાંજરામાં. શિયાળે આશ્ચર્યથી કહ્યું. આ સાંભળી સિંહ શિયાળ ઉપર ગુસ્સે થઈ ગયો અને ગુસ્સાથી કહ્યું, અરે મૂરખ, આ બ્રાહ્મણ સાચું કહે છે, હું આ પાંજરામાં પુરાયેલો હતો. શિયાળે ફરી કહ્યું, મહારાજ, આપ આટલા નાના પાંજરામાં પુરાઈ શકતા નથી, મને આ વાત ઉપર જરાય વિશ્વાસ નથી આવતો. સિંહ એકદમ ઉછળીને પાંજરામાં જતો રહ્યો અને કહ્યું, જો હું આ રીતે અહીં પુરાયેલો હતો. બરાબર એ જ સમયે શિયાળે પાંજરાનો દરવાજો બંધ કરી દીધો, બહારથી પણ બંધ કરી દીધો. શિયાળે બ્રાહ્મણને કહ્યું, પંડિતજી, આ તમે કેવી મુશ્કેલી તમારા પોતાના માથે ઓઢી લીધી, તમે તો મરવાના જ હતા, સાથે સાથે આ જંગલના અમારા જેવા કેટલાય જાનવરો પણ મરી જતા. હવે સિંહ પાંજરામાં ફરી બંધ થઈ ગયો છે, તમે તમારા રસ્તે આગળ વધો, હું મારા રસ્તે જઈશ. આ વનરાજ પાંજરામાં પુરાયેલા છે, એ જ બરાબર છે. બ્રાહ્મણ અને શિયાળ પોતપોતાના રસ્તે જતા રહ્યા. સિંહ એમને જતા જોઈ રહ્યો. માટે જ કહેવાય છે કે ઉપકાર પણ વ્યક્તિ જોઈને જ કરવો જોઈએ. ઉપકાર ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ. પોતાનો જીવ જોખમમાં આવી પડે તેવો ઉપકાર કદી કરવો જોઈએ નહીં. તો મિત્રો, તમે પણ આ વાત પરથી શીખ મેળવી જ હશે કે આપણે જેવા સાથે તેવા જ રહેવું જોઈએ. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો. આવજો.